નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 ફેબ્રુઆરી 2020ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ જોઈએ આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. આ પ્રશ્નોના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે. તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન. આજનો પ્રથમ પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તાજેતરમાં FIH પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? મિત્રો, પ્રથમ ભારતીય આવ્યું એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ થઈ ગયો. તો તાજેતરમાં જ FIH પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે મનપ્રીત સિંઘ. ઓપ્શન એ છે તે સાચો જવાબ છે. મિત્રો, તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે મનપ્રીત સિંઘ. કોણ છે મનપ્રીત સિંઘ? તો મિત્રો, મનપ્રીત સિંઘ છે તેઓ આપણા ભારતીય હોકી ટીમ છે તેના કેપ્ટન છે અને આ એવોર્ડ મેળવનાર મનપ્રીત સિંઘ પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે. હવે પરીક્ષામાં એવું પૂછાતું હોય છે કે તેઓ કયા રાજ્યના છે, ક્યાંથી બિલોંગ્સ કરે છે. તો તેઓ પંજાબ રાજ્યના છે, પંજાબના જાલંધરના છે. મિત્રો, મનપ્રીત સિંઘે 2011માં હોકીમાં ડેબ્યુ કર્યું હતું અને તેઓ 260થી વધારે મેચ રમી ચૂક્યા છે અને 2019માં તેઓને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને તેમની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ હતી, યાદ રાખજો મિત્રો. હવે થોડું આપણે જોઈ લઈએ બીજા કરંટ અફેર છે જેને આપણે અહીંયા એક જ પ્રશ્નમાં લઈ લીધેલા છે. તો આપણે ચર્ચા કરીએ તો તાજેતરમાં જ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન, હોકીની જ વાત થઈ તો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ભારતના લાલ રેમસિયામી, તમે અહીં જોઈ શકો છો આમનું નામ છે લાલ રેમસિયામી, તેઓને 2019 માટેના વિમન્સ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ ક્યાંના છે? તો તેઓ મિઝોરમ રાજ્યના છે અને આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. પુરુષ વર્ગની વાત કરીએ મિત્રો, તો ભારતના વિવેક સાગર પ્રસાદ, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, તેઓને 2019 માટેના રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર માટે પસંદ કરવામાં આવ્યા છે. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન. હા, અહીંયા તમારો એક વસ્તુ જણાવવાની રહી ગઈ કે FIH, તો FIHનું ફૂલ ફોર્મ અહીંયા મેં તમને જણાવેલું જ છે, એ જોઈ લેજો. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં જ બ્રિટનના નવા નાણામંત્રી કોણ બન્યા છે? મિત્રો, આ સવાલ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, જો આવનારી કોઈને કોઈ પરીક્ષામાં પૂછાવવાનો જ છે. શા માટે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો તાજેતરમાં જ બ્રિટનના નવા નાણામંત્રી બન્યા છે, જેઓનું નામ છે ઋષિ સુનક. તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. હવે ઋષિ સુનક છે તેઓ કોણ છે? તો તેઓ બ્રિટનમાં ભારતીય મૂળના સાંસદ છે, યાદ રાખજો, એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આમની પહેલાં કોણ હતું? તો આમની પહેલાં બ્રિટનના જે નાણામંત્રી હતા તેઓ હતા સાજિદ જાવેદ, જેઓ પાકિસ્તાન હતા અને તેમના સ્થાને હવે ઋષિ સુનકને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. મિત્રો, આ સિવાય ઋષિ સુનક છે તેઓ ચર્ચામાં એટલા માટે આપણે લઈએ છીએ કેમ કે તેઓ ઇન્ફોસિસ છે, જે આપણી ભારતની કંપની ઇન્ફોસિસ, તેના જે કોફાઉન્ડર છે નારાયણ મૂર્તિ, તેઓના આ જમાઈ છે. કોણ છે? નારાયણ મૂર્તિ છે તેઓના આ જમાઈ છે. હવે જો વાત કરીએ, અહીંયા વાત થઈ છે બ્રિટનની અને સંસદ રિલેટેડ, તો આપણે ગયા વર્ષે ચર્ચા કરી હતી કે ભારતીય મૂળના, આપણા ગુજરાતી કહી શકીએ, પ્રીતિ પટેલ, જે ભારતીય મૂળના પ્રીતિ પટેલ છે તેઓ બ્રિટનમાં ગૃહમંત્રી બન્યા હતા, જેના વિશે આપણે ખૂબ જ વાર ચર્ચા કરી હતી, એ પણ તમારે યાદ રાખવાનું છે. વાત થઈ છે મિત્રો બ્રિટનની, તો આપણે આઈ થિંક ગઈકાલે ચર્ચા કરી હતી કે 13 ફેબ્રુઆરીથી એક અભ્યાસ શરૂ થયો છે બ્રિટનના સેલેસબરી છે ત્યાં. ભારત અને બ્રિટન વચ્ચે એક ઇન્વિસિબલ વોરિયર, અજય વોરિયર એના નામનો એક સંયુક્ત સૈન્ય અભ્યાસ થયો છે, જે 13 ફેબ્રુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. આ ઉપરાંત બ્રિટન છે તે યુરોપિયન યુનિયનથી અલગ થઈ ગયું છે અને અલગ થયા બાદ તેણે એક સ્મારક સિક્કો પણ લોન્ચ કર્યો છે. અને જો ક્લાઇમેટ ચેન્જ પર ઇમરજન્સી લાગુ કરવાવાળો પ્રથમ દેશ કયો છે એવું પરીક્ષામાં પૂછાય તો તે આવશે બ્રિટન. બ્રિટન છે તેના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? બોરિસ જ્હોનસન છે. તેનું કેપિટલ શું છે? લંડન છે અને કરન્સી છે પાઉન્ડ.
તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ત્યારબાદનો ત્રીજો સવાલ છે, તાજેતરમાં બિમસ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ 2020 ક્યાં યોજાય? તો તાજેતરમાં જ આ જે બિમસ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ 2020 છે તે ઓડિશાનું જે ભુવનગર ભુવનેશ્વર છે ત્યાં યોજાય છે. તમે અહીં જોઈ શકો છો ઓડિશાના જે સીએમ છે તેઓએ આનું ઉદ્ઘાટન કરેલું છે. હવે એના વિશે આપણે ચર્ચા કરીએ તો ઓડિશાના ભુવનેશ્વરમાં 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન આ એક્સરસાઇઝ યોજાય છે, બિમસ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ, અને આ તેનું બીજા નંબરનું સંસ્કરણ હતું. આનું આયોજન કોણે કર્યું છે? તો આનું આયોજન કરવામાં આવ્યું છે NDRF. કોણે કર્યું છે? NDRF, જેનું ફૂલફોર્મ શું છે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. અને આ એક્સરસાઇઝમાં થાઇલેન્ડ અને ભૂતાન, અહીંયા શું છે? ભૂતાન. થાઇલેન્ડ અને ભૂતાન સિવાયના બધા જ બિમસ્ટેક દેશોએ ભાગ લીધો હતો. હવે થાઇલેન્ડ સિવાયના બધા જ, આપણે જોઈ લઈએ કે બિમસ્ટેકમાં મેમ્બર કન્ટ્રી કેટલા છે. તો બાંગ્લાદેશ, ભૂટાન, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકશો, તમને એના જે ફ્લેગ છે તેના પરથી ખ્યાલ આવશે. બાંગ્લાદેશ, ભૂટાન, ઇન્ડિયા, નેપાળ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકા, જેમાંથી થાઇલેન્ડ અને ભૂટાન આ બંનેએ ભાગ નથી લીધો. વાત થઈ છે મિત્રો બિમસ્ટેકની, તો ધ બિમસ્ટેકનું ફૂલફોર્મ પરીક્ષામાં પૂછાતું હોય છે. શું છે? ધ બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. સ્થાપના 1997માં, અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ઢાકા, બાંગ્લાદેશમાં આવેલું છે. મિત્રો ભુવનેશ્વરની વાત થઈ તો તમને ખ્યાલ હોવું જોઈએ કે આપણે અગાઉ ચર્ચા કરી હતી 22 ફેબ્રુઆરીથી ભુવનેશ્વરમાં ખેલો ઇન્ડિયા યુથ યુનિવર્સિટી ગેમના પ્રથમ સંસ્કરણનું આયોજન થઈ રહ્યું છે. તમારા માટે એક પ્રશ્ન છે, મેં અહીંયા જાણી જોઈને એક નામ નથી આપેલું. અહીંયા જે તમને દેખાઈ રહ્યા છે ભુવનેશ્વરના સીએમ, તેમનું નામ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, હા હવે મિત્રો જોઈએ આપણે. હા જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજના આપણા વિડીયોનો ટાર્ગેટ રાખ્યો છે 600 લાઇક્સનો. કેટલો રાખ્યો છે? 600 લાઇક્સનો. આ ઉપરાંત આજના આ વિડીયોની PDF અને અગાઉના બધા વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી એક સાથે મળી રહેશે. તો મિત્રો જે લોકોને ડેઇલી બેઝિસ પર ટેલિગ્રામ ડેઇલી બેઝિસ પર જે PDF જોઈતી હોય તેઓ આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, જેની લિંક મેં નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ના આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની PDF માટે. અને તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક અને શેર અત્યારને અત્યારે જ કરી દેજો, જેનાથી મને મોટિવેશન મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં જ જાહેર થયેલ IOC વર્લ્ડ રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 બોક્સર કોણ બન્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો. વિશ્વનો નંબર 1 બોક્સર બન્યો છે IOC વર્લ્ડ રેન્કિંગમાં, આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો તાજેતરમાં જાહેર થયેલ IOC વર્લ્ડ રેન્કિંગમાં વિશ્વનો નંબર 1 બોક્સર બન્યા છે અમિત પંઘાલ. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે અમિત પંઘાલ. હવે અમિત પંઘાલ છે તેઓને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના ટાસ્કર ફોર્સ દ્વારા એક રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 52 કિલોગ્રામ કેટેગરી, આ તમારે માટે ઇમ્પોર્ટન્ટ છે, 52 કિલોગ્રામ કેટેગરીમાં અમિત પંઘાલ દુનિયાના નંબર 1 બોક્સર બની ગયા છે. અને એમની વાત કરીએ તો અમિત પંઘાલ ટોચની પોઝિશન એટલે કે નંબર 1 પર પહોંચનાર, એટલે કે 11 વર્ષ પછી પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયા છે. આમની પહેલાં 2009માં વિજેન્દ્રસિંહ 75 કિલોગ્રામ કેટેગરીમાં પ્રથમ નંબરે રહ્યા હતા. અને અત્યારે જો વાત કરીએ મિત્રો તો જે આ IOTની જે રેન્કિંગ આવી છે તેમાં મહિલા કેટેગરીમાં લવલીના છે, આ ફૂલ આખું નામ જોડે ગણવાનું તમારે, તેમનું નામ એવું છે લવલીના. તો લવલીના જે છે તેઓ 69 કિલોગ્રામ કેટેગરીમાં ત્રીજા નંબરે રહ્યા છે. અને આપણા ભારતના લિજેન્ડરી બોક્સર મેરીકોમ 51 કિલોગ્રામ કેટેગરીમાં 5મા સ્થાને રહ્યા છે. મિત્રો થોડું જીકે થોડું રિવિઝન જોઈ લઈએ તો આપણે આઈ થિંક 2 દિવસ અગાઉ ચર્ચા કરી હતી IOC રિલેટેડ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ આપણા ભારતના મુખ્ય નેશનલ બેડમિન્ટન કોચ છે પુલેલા ગોપીચંદ, તેઓને દેશમાં રમતોના વિકાસ માટે 2019નો કોચિસ લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત ગઈકાલે ચર્ચા કરી હતી કે નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં મેન સિંગલનું ટાઇટલ આદિત્ય મહેતાએ જીતી લીધું છે, અને જો વુમન સિંગલની વાત કરીએ તો ટાઇટલ કર્ણાટકની વિદ્યા પિલ્લેએ જીત્યું છે. બીજી વાત કરીએ તો તાજેતરમાં 35મી મહિલા સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સર્વશ્રેષ્ઠ મહિલા વેઇટલિફ્ટરનું ટાઇટલ કોણે જીત્યું છે? મીરાબાઈ ચાનુ. આઈ થિંક 3 થી 4 વાર રિવિઝન આનું થઈ ગયું છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન.
હવે જોઈએ, તાજેતરમાં જ કોને રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? આ પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે મિત્રો, કેમ કે રાષ્ટ્રપતિ દ્વારા સન્માન આપવામાં આવે તો પરીક્ષા માટે આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો તાજેતરમાં જ INS શિવાજીને રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓપ્શન બી છે તે સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકશો આપણા રાષ્ટ્રપતિ છે કોણ છે, રામનાથ કોવિંદજી. હવે મિત્રો ચર્ચા કરીએ તો INS શિવાજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો આ જે એવોર્ડ છે પ્રેસિડેન્ટ્સ કલર, તે રાષ્ટ્રપતિ દ્વારામાં આવતું એક સર્વોચ્ચ એક મુખ્ય સન્માન છે અને INS સર્વોચ્ચના કે જે કે પ્રમુખ સન્માન છે. INS શિવાજી 1945માં આપણી સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. હાલમાં ત્યાં શું કરવામાં આવે છે તો નેવી હોય, કોસ્ટગાર્ડ હોય વગેરેના જે ઓફિસરો હોય તેઓને ત્યાં એન્જિનિયરિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. હવે વાત કરીએ, આપણે એક ચર્ચા કરી હતી થોડા સમય અગાઉ INS કરવત્તીની. તો INS કરવત્તી છે તેને GRSE દ્વારા બનાવવામાં આવેલ 104મા નંબરની સબમરીન છે. GRSEનું ફૂલ ફોર્મ અહીંયા લખેલું છે, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ. તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી. તમારા માટે એક સિમ્પલ સવાલ છે કે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી છે તે કેટલામાં નંબરના રાષ્ટ્રપતિ છે, જેને આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય, સોરી હવે જોઈએ આપણે ન્યૂઝ ફટાફટ. ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાયરસથી થવાવાળી બીમારીને શું નામ આપ્યું છે? તો તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાયરસથી જે બીમારી થાય છે તેને નામ આપ્યું છે COVID-19. ઇમેજમાં તમે જોઈ શકો છો COVID-19 નામ કઈ રીતે આપ્યું છે મિત્રો. તો સિમ્પલ છે, કોરોનાનો CO, વાયરસનો WI અને ડિસીઝનો D, કોરોના વાયરસ ડિસીઝ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત થઈ છે તો તમને ખ્યાલ હોવું જોઈએ, આપણે ચર્ચા કરી હતી થોડા સમય અગાઉ કે કોરોના વાયરસને ગ્લોબલ ઇમરજન્સી ઘોષિત કર્યું હતું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને. વાત થઈ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની, હેડક્વાર્ટર છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ, સ્થાપના 7 એપ્રિલ 1948, હેડનું નામ શું છે, ટેડ્રોસ અધનોમ. વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે, 7 એપ્રિલના રોજ, કેમ કે 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. સેકન્ડ સવાલ છે તાજેતરમાં, ખેલો ઇન્ડિયા આઈસ હોકી ચેમ્પિયનશિપ 2020માં મેન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો લદ્દાખ સ્કાઉટે જીત્યું છે આ જે ટાઇટલ છે, ખેલો ઇન્ડિયા આઈસ હોકી ચેમ્પિયનશિપ 2020. કોને હરાવીને જીત્યું છે? ITBPની ટીમને હરાવીને જીત્યું છે. ITBPનું ફૂલ ફોર્મ શું છે, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ. અને તમને જણાવી દઉં કે તાજેતરમાં આપણે વાત કરી હતી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ત્રીજા સંસ્કરણનું આસામના ગુવાહાટીમાં આયોજન થયું હતું, તેમાં ટોપ પર એટલે કે પ્રથમ નંબરે કયું રાજ્ય હતું, કયું હતું, મહારાષ્ટ્ર. ત્રીજો સવાલ છે તાજેતરમાં નેશનલ વિન્ટર ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગુલમર્ગમાં કરવામાં આવ્યું છે. ગુલમર્ગ ક્યાં આવેલું છે, જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. આયોજન કરવામાં મિત્રો આવ્યું નથી, આવશે, અહીંયા યાદ રાખજો. 7 માર્ચના રોજ આનું આયોજન થશે અને ખેલો ઇન્ડિયા આપણી જે છે તેના અંતર્ગત આનું આયોજન કરવામાં આવશે. વાત થઈ છે મિત્રો ગુલમર્ગ એટલે કે જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હવે સ્વતંત્ર એક યુનિયન ટેરેટરી કહી શકાય, બંને પહેલાં જોઈન્ટ થઈને એક રાજ્ય હતું, અત્યારે બંને UT બની ગયા છે. વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો તેના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નરનું નામ છે ગિરીશચંદ્ર મુર્મુ અને લદ્દાખના ગવર્નરનું નામ શું છે, રાધેકૃષ્ણ માથુર. ચોથો સવાલ છે તાજેતરમાં કોને વિલુપ્ત થતી પ્રવાસી પ્રજાતિઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવશે? તો અહીંયા ત્રણ છે, એક છે એશિયન હાથી, અહીંયા જોઈ શકો છો, બેંગલ ફ્લોરિકન, આ છે બેંગલ ફ્લોરિકન, અને આ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. આ ત્રણે ત્રણ તમે જોઈ શકો છો, આ ત્રણેયને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. હવે મિત્રો ભારતે આ બંનેને વિલુપ્ત થતી પ્રજાતિ હોય ને તેના ગ્લોબલ કન્ઝર્વેશન લિસ્ટમાં આને સામેલ કરશે. તો એ તમારે યાદ રાખવાનું છે. જોઈએ નેક્સ્ટ. હવે જોઈએ મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. વિડીયોની શરૂઆતમાં મેં તમને પ્રશ્નો જણાવ્યા હતા, હવે તેના જવાબો જણાવીશ. જે મિત્રોએ આ પ્રશ્નોના જવાબો કમેન્ટ બોક્સમાં લખેલા હોય
તેવો એકવાર ચેક કરી લેજો કેટલા જવાબો સાચા છે, અને ત્યારબાદ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કેટલા માર્ક્સ આવ્યા છે. પ્રથમ સવાલ છે કે ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? તો મધ્યાહન ભોજન આવે તો તમારે એમ ફોર મધ્યાહન ભોજન, એમ ફોર માધવસિંહ સોલંકી યાદ રાખવાનું, ઓપ્શન બી સાચો છે. સેકન્ડ સવાલ છે કે કચ્છ જિલ્લાના પાંદ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે? લિગ્નાઇટ કોલસો મળી આવે છે. તમારા માટે અહીંથી એક પ્રશ્ન છે, સૌથી શુદ્ધ, સૌથી સારામાં સારી ક્વોલિટીનો કોલસો આવે તે કયો આવે? જેને ખ્યાલ હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. ત્રીજો સવાલ છે કે ચૂડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો ચૂડા તાલુકો ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલો છે. સુરેન્દ્રનગરને પહેલાં શું કહેવાતું હતું? સુરેન્દ્રનગર પહેલાં ઝાલાવાડ તરીકે ઓળખાતું હતું, યાદ રાખજો. આના પરથી પણ પ્રશ્ન પૂછાય છે. ચોથો સવાલ છે કે વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે? તો વલ્લભ મેવાડા આવે તો શું આવે? ગરબા. અને દયારામ આવે તો શું આવે? ગરબી. કન્ફ્યુઝ ના થતા યાદ રાખજો. પાંચમો સવાલ છે, અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે? તો અબ્દુલ કલામ ટાપુ આવેલો છે ઓડિશામાં. પહેલાં તેનું નામ શું હતું? તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તો તમને ખ્યાલ હશે. શું હતું એનું નામ? વ્હીલર દ્વીપ. શું નામ હતું? વ્હીલર દ્વીપ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ડેલી કરંટ અફેર માટે. હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો. પ્રથમ સવાલ છે, તાજેતરમાં જ ગુજરાતમાં એનજી એક્સપો 2020નું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવશે? વડોદરામાં કરવામાં આવશે. ઓપ્શન સી સાચો છે. સેકન્ડ સવાલ છે, તાજેતરમાં NIFNનું નામ બદલીને કોના પર રાખવામાં આવશે? તો અરુણ જેટલી ઉપર. હવે જે મિત્રોએ મારો ગઈકાલનો વિડીયો જોયો હશે તેમને આનું NIFMનું ફૂલ ફોર્મ આવડશે, તો જેને આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. હવે મિત્રો, ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો છે, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પ્રથમ સવાલ છે કે તાજેતરમાં વર્લ્ડ રેડિયો ડે, વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? જે મિત્રોને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે. બીજો સવાલ છે, તાજેતરમાં નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં મેન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું? જો આ વિડીયો ધ્યાનથી જોયો હશે સ્કીપ કર્યા વગર તો તમને આનો જવાબ આવડતો જ હશે, અને આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, અને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બેલ આઇકોન ખાસ પ્રેસ કરજો, કેમકે ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે તેમને વિડીયોની નોટિફિકેશન મળતી નથી, તો આ આઇકોનને તમે પ્રેસ કરશો તો તમને નોટિફિકેશન મળી જશે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ અ નાઇસ ડે.